મમ્મી પપ્પા, તમારા બંનેનું લગ્ન જીવન આવી જ રીતે સુખમય રહે, તમે બંને જણા ખુશ રહો અને લાંબુ આયુષ્ય ભોગવો એવી મારી દિલથી શુભેચ્છા. ચાલો ગિરીશ, હવે કેક કાપી લઈ. હા ચાલો. હેપી મેરેજ એનિવર્સરી. લો પપ્પા, હેપી મેરેજ એનિવર્સરી. પપ્પા, હું દર વર્ષે તમારી આ એનિવર્સરીના દિવસે તમને બંને જણાને કંઈ ને કંઈ ગિફ્ટ આપું છું, તો બોલો આ વર્ષે શું જોઈએ છે તમારે? બેટા, મારી પાસે તો બધું જ છે. તું એક કામ કર, તારા પપ્પાને પૂછી જો કે એમને શું જોઈએ છે. બેટા, મારી પાસે પણ બધી જ વસ્તુ છે, મારે કોઈ વસ્તુની કમી નથી. પણ જો તારે મને કંઈ આપવું જ હોય ને તો મને એક વચન આપ. હા બોલો ને પપ્પા, શેનું વચન જોઈએ છે? બેટા, મેં મારા જીવનમાં બધું જ ભોગવી લીધું છે, મને કોઈ ઈચ્છા બાકી નથી. પણ એક ઈચ્છા એવી છે કે જે તું પૂરી કરી શકીશ. બોલ, મારી ઈચ્છા પૂરી કરીશ તું? હા પપ્પા, હું તમારી ઈચ્છા જરૂર પૂરી કરીશ. બોલો ને, શું ઈચ્છા છે તમારે? બેટા, મારે એક ગરીબ મિત્ર છે મનસુખ, એને એક પાલક દીકરી છે, એના તારે લગ્ન કરાવી આપવાના છે. મમ્મી, આમ શું વિચારમાં પડી ગયા? શેની ચિંતા કરો છો? બેટા, મને મને એ ચિંતા થાય છે કે તું આ તારા પપ્પાની ઈચ્છા કેવી રીતે પૂરી કરીશ? હજી 6 મહિના પહેલા તું નોકરીએ લાગ્યો છે અને તારો પગાર પણ સાવ ટૂંકો છે. આવનારા સમયમાં તારા પણ અમારે લગ્ન કરવા પડશે. બેટા, તું આ છોકરીના લગ્ન કરાવીશ કે પછી તારા લગ્ન કરાવીશ? મમ્મી, પપ્પાએ જિંદગીમાં પહેલી જ વાર મારી પાસે કશું માગ્યું છે. જો હું એમની આ ઈચ્છા પૂરી નહીં કરું ને તો એમનું દિલ તૂટી જશે. બેટા, હું સમજુ છું, પણ આ એક દીકરીના લગ્ન કરવા ને એ કઈ સહેલી વાત નથી. એમાં 8-10 લાખ રૂપિયા જેવું જોશે. ક્યાંથી કરીશ તું આટલા બધા રૂપિયાની સગવડ? મમ્મી, રૂપિયાની સગવડ તો હું ગમે ત્યાંથી કરી નાખીશ, મને એ વાતની ચિંતા નથી. પણ મને તો આ એક વાત નથી સમજાતી કે પપ્પા એની દોસ્તની દીકરીના લગ્ન શું કામ કરાવવા માંગે છે. બેટા, એ તો મારે પણ તારા પપ્પા સાથે વાત કરવી પડશે, મને તો આમાં કઈ સમજ નથી પડતી. હા હા, વાંધો નહીં પપ્પા, મારે તમને એક વાત કરવી છે. આવો પછી તમને કોલ કરું. પપ્પા, મને એક વાત નથી સમજાતી કે તમે આમ તમારી દોસ્તની દીકરીના લગ્ન શું કામ કરાવવા માંગો છો? શું તમારા દોસ્તની પાસે એટલા રૂપિયા નથી કે એની દીકરીના લગ્ન કરાવી શકે? હા, મારા મિત્રને એવી પોઝિશન નથી કે એ દીકરીના લગ્ન કરાવી શકે. પણ પપ્પા, તમને ખબર તો છે ને કે એક દીકરીના લગ્નની પાછળ ખર્ચો કેટલો થાય છે, તો શું તમે એક પરાઈ દીકરી માટે થઈને આટલો બધો ખર્ચો કરી નાખશો? પપ્પા, તમને યાદ તો છે ને કે હજી મારા લગ્ન પણ કરાવવાના બાકી છે, ત્યારે શું કરશો તમે? પણ ભાઈ, હું એમ નથી કહેતો કે એ દીકરીના લગ્ન આપણે ધામધૂમથી કરશું, અરે સાદાથી કરી નાખશું લગ્ન. પણ એ દીકરીનું કન્યાદાન મારે મારે હાથે કરવું છે, બસ આજ મારી એક ઈચ્છા છે. ઠીક છે પપ્પા, તો પછી આપણે દીકરીના લગ્ન સાદાઈથી કરી નાખીશું. પણ એ પહેલા મારે અને મમ્મીને એ દીકરીને મળવું છે, એમનું ઘર બહાર જોવું છે. તો તમે અમને એનું એડ્રેસ આપશો? હા, હું એનું એડ્રેસ તમને જરૂર આપીશ. બસ
શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ બેન, તમે છો કોણ? હું તો તમને ઓળખતો નથી. ભાઈ, તમારા મિત્ર ગિરીશ છે ને, એની પત્ની છું સુધા. હા હા, હારું હારું બેન, બેહો બેહો. હા તો બોલો ને બેન, કેમ આવવાનું થયું? ભાઈ, આ કોની દીકરી છે? તમારી દીકરી છે? હા હા બેન, આ મારી જ દીકરી છે. ભાઈ, ગિરીશનું કેવું એવું છે કે તમારી દીકરી આશાનું કન્યાદાન એ પોતે કરવા માંગે છે. હા હા બેન, મારે ગિરીશ સાથે આ બાબતે બધી જ વાતચીત થઈ ગઈ છે. તો ભાઈ, તમારા ઘરની પરિસ્થિતિ એટલી નબળી છે કે તમે તમારી દીકરીનું કન્યાદાન પણ કરી શકો એમ નથી? બેન, દુનિયાનો કોઈ પણ બાપ ભલે ગમે એટલો ગરીબ હોય, પણ પોતાની દીકરીના લગ્ન ના કરાવી શકે એવું તો બને જ નહીં. તો પછી ગિરીશ તમારી દીકરીનું કન્યાદાન અને લગ્ન કરવા માટે કેમ ઈચ્છે છે? બસ એમ કઈ નથી, પણ ગિરીશની એવી ઈચ્છા છે કે મારી દીકરીનું કન્યાદાન એમના હાથે કરે. મારી દીકરી આશા જ છે અને આ બાળકી આ જ છે. શું? હા, ગિરીશના હાથમાં જે બાળકી છે એ આશા છે. અચ્છા, એટલે એનો મતલબ એમ કે ગિરીશ આશાને નાનપણથી ઓળખે છે. કેમ છો? જઈ આવ્યા આશાના ઘેરે? હા, જઈ આવ્યા. પણ મારે તમને એક વાત પૂછવી છે. તમે આ આશાને ક્યારથી ઓળખો છો? બસ આ 4-5 વર્ષથી તો ઓળખું જ છું. ગિરીશ, તમે જૂઠું બોલો છો. તમે આશાને નાની હતી ને ત્યારથી ઓળખો છો. હા, હું આશાનો જન્મ થયો ને ત્યારથી જ ઓળખું છું. હવે તમારે સાચું કેવું છે કે નહીં, કે તમારા બંને વચ્ચે શું સંબંધ છે અને તમે શું છુપાવી રહ્યા છો? સુધા, તારે જાણવું જ છે ને કે આશા અને મારે શું સંબંધ છે. તું તો થોડાક દિવસ જાળવી જા. આ આશાના લગ્ન થશે ને ત્યારે એના કન્યાદાન કરીશ ને ત્યારે હું તને બધું જણાવી દઈશ. મામા, તમે રડશો નહીં, છાના રહી જાઓ. એક ને એક દિવસ તો મારે આ ઘર છોડીને, તમને છોડીને મારા સાસરે જવાનું જ હતું ને. બેટા, તારા જન્મથી લઈને આજ સુધી મેં તને ઉછેરીને મોટી કરી છે અને આજે આમ તને અળગી કરતા મારો જીવ નથી માનતો. મામા, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પરદેશી પંખી હોય છે. જ્યારે દીકરી મોટી થાય ને એને પાંખો આવે છે ત્યારે એ દીકરી ઉડીને જતી રહે છે. મામા, તમે આમ દુઃખ ના લગાડો. હું કઈ તમને છોડીને હંમેશા માટે નથી જતી રહેવાની. હું તમને મળવા આવતી રહીશ.
નટવરભાઈ આવો આવો ભાઈ આવો. સીતારામ સીતારામ આવો બેહો. ભાઈ આશા તૈયાર છે તો બોલાવો. હા 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 બેટા આશા બહાર આવતો. તું તૈયાર જ છે ને? તો આપણે મંદિરે જવાનું છે, ત્યાં બધી વિધિ રાખેલી છે અને છોકરા વાળા ત્યાં આવી ગયા છે ને, આપણે રાહ જોતા છે. તો ચાલો આપણે નીકળીએ. ઉભારો ગિરીશ, પહેલા તમે મને એ કહેશો કે આશા ને તમારો સંબંધ શું છે? તમને આશા પ્રત્યે આટલી બધી લાગણી કેમ છે? અને તમે મને વચન આપ્યું હતું કે જ્યારે હું આશાનું કન્યાદાન કરીશ ત્યારે તમારા બંને વચ્ચે શું સંબંધ છે એ જણાવીશ. ઠીક છે, તમારે બધાને જાણવું જ છે ને કે આશાની સાથે મારે શું સંબંધ છે. તો હવે તમે સાંભળો, સરલા નામની મારે એક કોલેજ ફ્રેન્ડ હતી. એ કોઈ બીજા છોકરાના ગળાડૂબ પ્રેમમાં હતી અને એની સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ લગ્ન પહેલા એક ભૂલ કરી બેઠી અને એ પ્રેગ્નન્ટ થઈ ગઈ. અને આ વાતને જાણે એના પપ્પાને થતા એને ગુસ્સે થઈ એને ઘરની બહાર કાઢી મૂકી. અને ત્યાર પછી એનું એબોર્શન કરાવવું શક્ય નહોતું, એટલે એણે એ બાળકીને જન્મ આપ્યો. અને એ બાળકી બીજું કોઈ નહીં, આ આશા જ છે. આ બધી વાત તો સાચી, પણ આ તમારી ફ્રેન્ડ સરલાએ આ છોકરીને તરછોડી કેમ દીધી? સરલા રસ્તા પર રખડી દરદરની ઠોકર ખાઈ આ દીકરીની જિંદગી બગાડવા નહોતી માંગતી, એટલે આ દીકરીને એ અનાથ આશ્રમમાં મૂકી આવી અને પોતે આત્મહત્યા કરી લીધી. સરલાએ આત્મહત્યા કરી લીધી? અને તેથી એક મિત્રતાના નાતે એ સરલાની દીકરીનો અનાથ આશ્રમમાંથી લઈ આવ્યો અને એના ઉછેર માટે આ મારા મિત્ર નટવર જે સરલાનો માનેલો ભાઈ છે એને મેં સોંપી દીધી. બસ આ જ છે મારી કહાની, અને હું એટલે જ આ દીકરીનો કન્યાદાન કરવા માંગતો હતો. બેટા, તું જરાય ચિંતા નહીં કરતી, આજથી અમે તારા મા બાપ છીએ અને આ તારો ભાઈ છે, તને જરાય ઓછું નહીં આવવા દઈએ. સુધા, હવે તારો શંકાનું સમાધાન થઈ ગયું તો ચાલો આપણે મંદિરે જઈએ, લગ્નનું મુહૂર્ત વીતી જાય છે. હા ભાઈ, હા હવે. મમ્મી શું થયું? પપ્પા મમ્મી કેમ રડે છે? શું કીધું ડોક્ટરે મને કહો ને. બેટા, તારી મમ્મીને શ્વાસની બીમારી છે અને એનું હૃદય પોળું પડી ગયું છે. ડોક્ટરનું એવું કહેવાનું છે કે તારી મમ્મી હવે 2-3 મહિનાથી વધારે નહીં જીવી શકે. નહીં પપ્પા, આવું ન બની શકે. પપ્પા આ વાત ખોટી છે, ખોટી છે આ વાત. મમ્મી આ શું થઈ ગયું? ભગવાને તમારી સાથે આવું કેમ કર્યું? બેટા, જે થવાનું હતું ને એ થઈ ગયું, એને કોઈ નથી બદલી શકવાનું. બેટા, તમે
તમે બંને દુખી ના થાઓ અને હું જે કહું છું ને એ સાંભળો. ગિરીશ, તમે તમે મારી છેલ્લી ઈચ્છા પૂરી કરશો ને? ના નહીં પાડતા. હા હા બોલ ને સુધા, શું છે તારી છેલ્લી ઈચ્છા? ગિરીશ, મારા તમારી સાથેના આ બીજા લગ્ન છે અને તમારી સાથે જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું મારા દીકરાને મારા ભાઈના ઘરે મૂકીને આવી છું. એ વાતને આજે 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષથી મેં મારા દીકરાનું મોઢું નથી જોયું. બસ બસ મરતા પહેલા મારા દીકરાનું એક વાર મોઢું જોવા માંગુ છું. બીજું મારે કઈ નથી જોતું. મારે મારા દીકરાનું મોઢું જોવું છે. પપ્પા એક મિનિટ. પપ્પા, મમ્મીએ એમના દીકરાનું મોઢું જોવાની અંતિમ ઈચ્છા તો જાહેર કરી, પણ આપણે એમના દીકરાને ગોતશું ક્યાં? પણ એનો ભાઈ એ દીકરાને લઈને વલસાડ રહેવા જતો રહ્યો, પણ હવે વલસાડમાં ક્યાં રહે છે એની મને કાંઈ જ ખબર નથી. તો એને ક્યાં ગોતવો ને એ જ મૂંઝાવ છું. પપ્પા, તમે એક કામ કરો ને, તમે વલસાડ જાઓ ને એ લોકો જ્યાં રહેતા હતા ને ત્યાં જઈને તપાસ કરો, કદાચ એ લોકો તમને ત્યાં મળી જાય. તારી વાત ખરી છે બેટા, હું આજે જ વલસાડ જવા નીકળું છું. હાવ ખંડેર જેવું થઈ ગયું છે, લાગે છે કે વર્ષોથી અહીં કોઈ રહેતું નથી. ક્યાં ગયા છે ભાઈ? કોકને પૂછવું પડશે આળવામાં. મારે તો કાંઈ નીકળે તો પૂછી દો. એ ભાઈ એક મિનિટ. હા બોલો. અહીંયા અહીંયા મનસુખભાઈ કરીને ભાઈ રહેતા હતા, એ આ ઘર આખું ખંડેર થઈ ગયું, અત્યારે ક્યાં આવી ગયા ખબર તમને કાંઈ? અચ્છા, અહીંયા જે ઓલા મનસુખભાઈ રહેતા હતા એની વાત કરો છો? હા. પણ ભાઈ, આ મકાન તો મને યાદ છે ત્યાં સુધી 20 વર્ષથી બંધ પડ્યું છે આમનું. અને જે ભાઈ રહેતા હતા હવે ક્યાં હોય અમને કોઈ આજુબાજુ થયું, પણ મહોલ્લામાં કોઈને ખબર નથી. ચાલો ત્યારે. સીતારામ, હે ભગવાન, હવે આવડા મોટા શહેરમાં ક્યાં ગોતે છે આને? બેટા પાણી લાવતો. પપ્પા, જઈ આવ્યા તમે? શું થયું, પતો મળ્યો કે નહીં મમ્મીના ભાઈનો? નહીં બેટા, ઘર તો મેં ગોતી લીધું, આજુબાજુ વાળાને પૂછ્યું, પણ કોઈને ખબર નથી કે આ ભાઈ ક્યાં ગયા છે. તો એવું જાણવા મળ્યું કે આ ઘર તો આજે 20 વર્ષથી બંધ છે અને કોઈને ખબર નથી કે એ ભાઈ અહીંથી ક્યાં ગયા છે. તો પછી પપ્પા, હવે આપણે શું કરીશું? મમ્મીની છેલ્લી ઈચ્છા આપણે કેવી રીતે પૂરી કરશું? બેટા, આ તારા મમ્મીની છેલ્લી ઈચ્છા પૂરી કરવી ને એ હવે કોઈ શક્યતા જ નથી.
ચાલ આપણે તારી મમ્મી પાસે જઈએ. મારા દીકરાના કઈ સમાચાર મળ્યા કે નહીં? નહીં સુધા, તારા દીકરાને મેં ઘણી જગ્યાએ તપાસ કરી પણ કોઈ પતો નથી મળ્યો. શું મારા દીકરાનો ક્યાંય પતો નથી? એટલે ગિરીશ, મારે છેલ્લી વખત મારા દીકરાનું મોઢું જોવું છે, એ ઈચ્છા મારી પૂરી નહીં થાય એમ ને? સુધા, આ તારા દીકરાને શોધવાનો મેં બહુ પ્રયત્ન કર્યો પણ ક્યાંય મળતો નથી. મને વિશ્વાસ છે એક દિવસ જરૂર મળી જશે. ગિરીશ, તમે ગમે તેમ કરીને મારા દીકરાને મારી પાસે લાવો. જો છેલ્લી ઘડીએ મારા દીકરાનું મોઢું નહીં જોઉં ને તો મારો જીવ અવગતિએ જશે, મારા જીવને શાંતિ નહીં મળે. મમ્મી, તમે આવું ના બોલો. તમારો દીકરો તમને મળી જશે, હું કહું છું ને. અમે ગમે તેમ કરીને તમારા દીકરાને શોધી કાઢશું. તમે રડો નહીં મમ્મી, છાના રહી જાઓ. સારું, ચાલો હું નીકળું. આવજો પાછા. સર. અરે આવ શીતલ બેટા, બેસ. બેટા, તું બે દિવસથી ટ્યુશન આવતી નહોતી, તો કોઈ તકલીફ થઈ હતી? ના ના સર, એવું કંઈ નથી. મારા પપ્પા બે દિવસથી વલસાડ ગયા હતા, એટલે મારે મારી મમ્મી પાસે રહેવું જરૂરી હતું. બેટા, હું છેલ્લા ઘણા દિવસથી જોઉં છું કે તું કોઈ ટેન્શનમાં હોય ને, એવું મને લાગે છે. જો કોઈ એવી ચિંતાજનક વાત હોય ને તો તું અચકાઈશ નહીં, મને જણાવો. સર, મારી મમ્મીને શ્વાસની તકલીફ છે, એમનું હૃદય પહોળું થઈ ગયું છે અને ડોક્ટરે કહ્યું છે કે એ 2-3 મહિનાથી વધારે જીવી શકે એમ નથી. હે ભગવાન, આ તો શું વાત કરે છે બેટા? સર, ચિંતાની વાત તો એ છે કે મારી મમ્મીના પહેલા જ્યાં લગ્ન થયા હતા એમનાથી મારી મમ્મીને એક દીકરો હતો. એમના દીકરાને મારી મમ્મી લગ્ન વખતે જ એમના ભાઈના ઘરે મૂકીને આવ્યા છે. પણ હવે મારી મમ્મીની અંતિમ ઈચ્છા એ છે કે એ એમના દીકરાનું મોઢું જોવા માંગે છે. અને એમનો દીકરો ક્યાં છે, એમના ભાઈ ક્યાં રહે છે, એમનો કોઈ પતો જ મળતો નથી. બેટા, આ તો ભારે થઈ કહેવાય, પણ હવે તમે લોકો શું કરશો? સર, એ જ તો મૂંઝવણ છે કે હવે શું કરવું. બેટા, હું એક ઉપાય બતાવું? હા હા, બોલો ને સર. જો તારા સાવકાભાઈનો પત્તો ન મળતો હોય ને તો મારા ભાણે જીયાનને તારી સાથે લઈ જા અને તારા મમ્મીને કહેજે કે આ જ તમારો દીકરો છે. તારા મમ્મી કાંઈ એને ઓળખવાના તો નથી, એટલે એના મનને શાંતિ થઈ જશે અને તમારે લોકોને આ ઝંઝટ જ મટી જશે. તમારી વાત તો સાચી છે. હા સર, ક્યાં છે તમારો ભાણેજ? બોલાવો તો એમને. આ જીયાન, અહીંયા આવતો. એ આવ્યો મામા. Thank you.
બેટા, તો આ છોકરાને સાથે લઈને આવી છો? કોણ છે આ છોકરો? પપ્પા, આ મારા સરનો દીકરો જિયાન છે. મમ્મીના દીકરાનો ક્યાંય પતો મળતો નથી, ને મમ્મીનો જીવ એમના દીકરામાં છે. તો આપણે એને મમ્મી સામે ઊભો રાખીને કહીએ કે જુઓ મમ્મી, આ તમારો દીકરો જિયાન મળી ગયો છે. તો પણ બેટા, આ તો આપણે સુધાને છેતરી કહેવાય, એને યાર બનાવટ કરી કહેવાય. પપ્પા, ક્યારેક કોઈનું ભલું કરવા જતા ખોટું બોલવું પડે ને, તો એ ખોટું બોલવું કોઈ પાપ નથી. પણ બેટા, તારી મમ્મી આ છોકરાને ઓળખી જશે અને એને ખબર પડી જશે કે એનો અસલી દીકરો નથી તો? પપ્પા, મમ્મીને ખબર નહીં પડે. મમ્મીએ એમના દીકરાને છોડી દીધો, એને એને 20 વર્ષ થઈ ગયા. હા, 20 વર્ષથી મમ્મી એમના દીકરાને જોયો પણ નથી, તો પછી મમ્મી આ જિયાનને ક્યાંથી ઓળખવાના છે? પપ્પા, હવે બહુ વિચારો નહીં. આપણી પાસે હવે આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. ઠીક છે બેટા, આપણે આ છોકરાને લઈને તારી મમ્મી પાસે જઈએ. પણ બેટા, હું તને એક વિનંતી કરું છું, તું અંદર મારી પત્ની પાસે જાય ને, ત્યારે એનો સગ્ગો દીકરો છે ને એવું વર્તન એની સાથે કરજે. તમે ચિંતા ના કરો અંકલ, હું બધું જ સંભાળી લઈશ. સુધા, આમ જો તો કોણ આવ્યું છે? તારો દીકરો આવ્યો છે. મારો દીકરો છે. હા મમ્મી. મમ્મી, હું તમારો દીકરો, તમારો જિયાન. જિયાન? બસ મમ્મી, મારો દીકરો બેટા 20 વર્ષ થઈ ગયા. અરે, તને જોવા માટે મારી આંખો તરસતી હતી. બેટા, તું ક્યાં હતો? તને તને ક્યારે મારી યાદ નહોતી આવતી. બેટા, તું ક્યાં હતો? જિયાન, તું ક્યાં હતો? બસ મમ્મી, બસ. હવે હવે હું આવી ગયો છું ને, તમારા છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ નહીં છોડું મમ્મી, તમારી સાથે જ રહીશ અહીંયા. મમ્મી, આ ફોટો તારો છે બેટા, તું જ્યારે 2 વર્ષનો હતો ને ત્યારનો આ ફોટો છે. પણ આ ફોટો તો મારો છે, આ તો હું જ છું. હા બેટા, આ ખરેખર ફોટો તારો છે. હા જિયાન, આ તારો જ ફોટો છે. સુધા, આ તારો દીકરો જ છે. બેન, તું ચોંકીશ નહીં, આજે હું તને આ તારો દીકરો સોંપવા જ આવ્યો છું. એટલે સર, તમે મારી મમ્મીના ભાઈ છો? હા બેટા, હું તારી આ સાવકી મમ્મીનો સગ્ગો ભાઈ છું અને આ જિયાનના મામા. મમ્મી, હવે શું વિચારો છો?
તમારો દીકરો તો તમારી સામે આવી ગયો ને.